નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના વિષય ગણિત. તો છેલ્લે આપણે 9 દાખલા સુધી જોયું હતું નફો અને ખોટ વિશે આપણે ભણી રહ્યા છીએ. તો હવે દાખલા નંબર 10 ની રકમ જોઈએ કે દાખલા નંબર 10 માં શું આપેલું છે. તો કે મેં એક 5400 રૂપિયામાં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં 18% જીએસટી લાગ્યો હતો. તો જીએસટી પહેલાની કિંમત શોધો. તો રકમ લખીએ પહેલા આપણે. તો મેં એક 5400 રૂપિયામાં હેર ડ્રાયર એટલે વાળ સુકાવવા માટેનું જે પવન વાળું મશીન આવે એને હેર ડ્રાયર તરીકે ઓળખાય. તો હેર ડ્રાયર ખરીદ્યું. પછી શું આપેલું છે? તો કે જેમાં 18% જીએસટી લાગ્યો હતો. જેમાં 18% જીએસટી લાગ્યો હતો. તો જીએસટી પહેલાની કિંમત શોધો. એટલે કે એક હેર ડ્રાયર 5400 રૂપિયામાં 18% જીએસટી સાથે 18% જીએસટી સાથે 5400 રૂપિયામાં એક હેર ડ્રાયર લીધું. તો હવે જીએસટી વગર એની કિંમત શું થાય? 18% જીએસટી એમાંથી કાઢી નાખીએ આપણે, બાદ કરી દઈએ, તો એની મૂળ ખરીદ કિંમત કેટલી થાય એ આપણે આમાં જણાવવાનું છે. દાખલાની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે શું શોધવાનું છે? તો એની મૂળ કિંમત 18% જીએસટી લાગ્યા પહેલાની. તો મૂળ કિંમત આમાં આપેલી નથી, જે શોધવાની છે. તો આપણે ધારી લઈએ તેને કે ધારો કે મૂળ કિંમત બરાબર 1 રૂપિયા છે અને તેના ઉપર જીએસટી મૂળ કિંમતમાં 18% જીએસટી લગાડતા એટલે આપણે મૂળ કિંમત ધારી લીધી કે ધારો કે 1 રૂપિયા એની મૂળ કિંમત, હેર ડ્રાયર ની મૂળ કિંમત છે. હવે એમાં 18% આપણે જીએસટી લગાડીએ એટલે 1×18/100 એટલે 1 ના 18% આપણે શોધવાના થાય. અહીંયા કૌંસમાં લખવું હોય તો લખી શકાય 1 ના 18%. હવે આ ટકાવારીની નિશાની જો અહીંથી આપણે કાઢી છે એટલે 100 વડે ભાંગ્યું છે. મેં આગલા લેક્ચરમાં તમને કીધેલું જ છે, જ્યારે ટકાવારીની નિશાની કાઢવી હોય ત્યારે સંખ્યાને 100 વડે ભાગવી પડે. હવે 18 ના 9, 100 ના 50 એટલે 1×9/50 એટલે આવશે 9×50. આવી રીતે આવશે. 18% જીએસટી મૂળ કિંમતમાં આપણે ઉમેરીએ તો કેટલું મળે? 9×50. હવે આની મૂળ કિંમત કેટલી થાય એ આપણે શોધવી છે. કેટલામાં ખરીદ્યું એને? તો કે 5400 રૂપિયામાં. તો ખરીદ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા 18% જીએસટી.
मूल किंमत में 18% जीएसटी नाखी एटले खरीद किंमत मळे 18% जीएसटी साथे 5500 रूपया में हेर ड्रायर खरीदेलु छे એટલે કે ખરીદ કિંમત કેટલી છે તો કે મૂળ કિંમતમાં 18% ટેક્સ ચડીને આપણે એ વસ્તુ ખરીદી શકીએ તો મૂળ કિંમત શોધવાની છે ખરીદ કિંમત આપેલી છે જો 5400 રૂપિયામાં હેર ડ્રાયર ખરીદ્યું ખરીદ્યું એટલે એની ખરીદ કિંમત થઈ તો અહીંયા આવશે 5400 મૂળ કિંમત થશે આપણે એક ડાયરી છે અહીંયા આવશે મૂળ કિંમત एक रुपया वत्ता 18% जीएसटी में नाखी तो मूल कीमत कितनी थाय तो अहीं आपणे जोयुं 9x ना छेद में 50 तो अहीं आवशे 9x ना छेद में 50 हवे 5400 ना 5400 आपणे अहीं एम नम राखीए બંને ના છેદ અરખા નથી અહીંયા કાઈ નો હોય તો તમે એક મૂકી શકો તો આનો એ છેદ એક છે ને આનો 50 છે એટલે સરવાળો થાય ના એનો હું શું લેવું પડે લસા લસા લેવા માટે મેં આની પહેલાના દાખલામાં તમને કીધું હતું આવી રીતે ટોકડી ગુણાકાર અને બંને છેદનો એકબીજા સાથેનો ગુણાકાર એટલે 50 નો એક સાથેનો ગુણાકાર એટલે 50x વત્તા અહીંયા કાઈ નો હોય એટલે એક હોય એકનો 9x સાથે ગુણાકાર એટલે 9x છેદમાં એક અહીંયા મૂકી દઈએ આપણે એક અને 50 નો ગુણોત્તર એટલે 50 5400 ના 5400 એમ હવે 50x વત્તા 9x એટલે કેટલા થશે 59x પરંતુ સામે 5400 તો એમનેમ જ રહેશે 59x ના છેદમાં 50 હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા x મેળવવાના છે તો x સિવાયનું જે વધારાનું છે એ આ બાજુ આપણે મોકલીએ તો આ 50 અહીંયા ભાગાકારમાં છે બરાબરની બીજી બાજુ જાય તો તેનો શું થાય ગુણાકાર થાય ભાગાકારની વિરુદ્ધ પ્રક્રિયા એટલે ગુણાકાર તો અહીંયા જતી 5400 ને આઈરે 50 જાતી તો ગુણાકારમાં જાય અહીંયા 59 x સાથે ગુણાકારના સંબંધમાં છે બરાબરની બીજી બાજુ આવે એટલે ભાગાકારમાં જાય છેદમાં 59 બરાબર 1 હવે આને આમ ફેરવી નાખીએ આપણે પદ x ને આ બાજુ લખીએ આ ઓલાને ઓલી બાજુ લખીએ 5400 ગુણ્યા 50 ના છેદમાં 59 માટે x બરાબર 5400 ગુણ્યા 50 કરતો એટલે વિદ્યાર્થી મિત્રો આવશે 270000 ભાગ્યા 59 x બરાબર આનો ભાગાકાર કરશો એટલે મળશે 4576 રૂપિયા અને 27 પૈસા આ બધાયનો એકમ અહીંયા રૂપિયા આવે અહીંયા તો 500 રૂપિયામાં છે આ પણ રૂપિયામાં જ આવે એટલે એની મૂળ કિંમત હવે હેર ડ્રાયરની કેટલી થઈ 4576.27 એટલે અહીંયા લખી શકીએ હેર ડ્રાયરની મૂળ કિંમત 4576.27 રૂપિયા થાય એટલે કે 18% જીએસટી લાગી આપેલા એની મૂળ કિંમત કેટલી થાય 4576.27 રૂપિયા હવે આમાં 18% જીએસટી નાખીએ એટલે 5400 રૂપિયા કોઈ પણ ગ્રાહકને વેપારીને દેવાના થાય ગ્રાહકને 4576.27 રૂપિયાની વસ્તુ છે એમાં સરકાર 18% જીએસટી ક્યાં તો કે આ 18% જીએસટી એમાં ઉમેરાય છે એટલે વસ્તુ કેટલામાં પડશે અને 5400 માં
4576 રૂપિયાની વસ્તુમાં 18% જીએસટી નાખે એટલે એ વસ્તુ ખરીદવી હોય તો એને 5400 રૂપિયા ચૂકવવા પડે. દાખલો ફરીથી એ એકવાર જોઈએ. આપણે 18% જીએસટી લાગ્યા પહેલાની મૂળ કિંમત શોધવાની હતી તો મૂળ કિંમત બરાબર 1 રૂપિયા ધારી લીધા. ત્યારબાદ મૂળ કિંમતમાં 18% આપણે જીએસટી નાખ્યું. 18% જીએસટી નાખી એટલે 1 ના કેટલા કરવાના રહે 18%. હવે ટકાવારીની નિશાની કાઢવી હોય તો 100 વડે સંખ્યાને ભાંગવા પડે એટલે અહીંયા ભાગાકાર કર્યો. પછી 18 ના 18 9 100 ના 18 50 બે નો છેદ ઉડાડ્યો તો 1 ગુણ્યા 9 ના છેદમાં 50 એટલે કેટલા મળ્યા 9x ના છેદમાં 50. ખરીદ કિંમત કેટલી થશે? મૂળ કિંમત વત્તા 18% જીએસટી. કોઈ પણ વસ્તુ ખરીદી હોય તો એની મૂળ કિંમતમાં સરકાર જે જીએસટી લગાડે એ જીએસટી ચૂકવીને જ આપણે તેને લઈ શકીએ. હોટેલમાં તમે ખાવા જાઓ તો ડીશ ઉપર બીજી જીએસટી સરકાર દ્વારા લાગે તો એ જીએસટીનું પણ આપણે બિલ ચૂકવવું પડે છે. એવી જ રીતે કોઈ પણ વસ્તુ ખરીદો તેમાં સરકાર જે ટેક્સ નાખે છે તો એ ટેક્સ પોતી વસ્તુમાં ઉમેરાય અને આપણે એનો ભાવ ચૂકવવો પડે છે વસ્તુ લેવા માટે. તો ખરીદ કિંમત 5400 રૂપિયા, મૂળ કિંમત 1 રૂપિયા, 18% જીએસટી નાખો એટલે 9x ના છેદમાં 50 રૂપિયા. હવે 5400 ના 5400 એમનો આ બેનો સરવાળો ડાયરેક્ટ ન થઈ શકે. શું કામ એ? કારણ કે બંનેના છેદ સમાન નથી, લસા લેવો પડે. 50x આવી રીતે ચોકડી ગુણાકારની નિશાની 50 ગુણ્યા 1, 1 ગુણ્યા 9x અને 50 અને 1 નો ગુણાકાર એટલે 50x વત્તા 9x ના છેદમાં 50. પછી એનો સરવાળો કર્યો 50x વત્તા 9x એટલે 59x ના છેદમાં 50. હવે આપણે 1 મેળવવાનો છે તો 1 સિવાયની બધી વસ્તુ આપણે આ બાજુ મોકલી દઈશું તો 50 ને અહીંયા મોકલી એટલે ગુણાકારમાં આવે, 59 ને અહીંયા મોકલી એટલે ભાગાકારમાં આવે. હવે આને આપણે આ સાઈડ ફેરવી નાખ્યું છે તો 5400 ગુણ્યા 50 એટલે થશે 2,70,000 ભાંગા 59 એટલે એનો ભાગાકાર આવશે 4,576.87 એટલે હેર ડ્રાયરની મૂળ કિંમત થશે 4,576.87 પૈસા. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 10 ને વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી લો. હવે ત્યારબાદના દાખલા નંબર 11 ઉપર જઈએ. ત્યારબાદની દાખલા નંબર 11 ની રકમ
તો કે એક વસ્તુ 18% જીએસટી સાથે રૂપિયા 1239 રૂપિયામાં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો રખીએ રકમ એક વસ્તુ बारसो ने ओगन चालीस रुपया मा अधार टका जीएसटी साथे खरीदवामा आवे छे तो वस्तु ने छापेली कीमत शोधो तो वस्तु ने छापेली એટલે એની મૂળ કિંમત શોધો આ દાખલો આપણે આગળનો દાખલા નંબર 10 જોયો એના જેવો ને જેવો જ છે દાખલાની શરૂઆત કરીએ તો ધારો કે વસ્તુની મૂળ કિંમત અથવા છાપેલી કિંમત બરાબર 1 રૂપિયા ધારો કે વસ્તુની મૂળ કિંમત અથવા छापेली कीमत बराबर 1 रुपया हवे एमा 18% जीएसटी ओला माय 18% जीएसटी हतो आमाय 18% जीएसटी वस्तुनी छापेली कीमत पर नाखता छापेली किंमत ना 18% थाय छापेली किंमत ना और छापेली किंमत ना 18% એટલે 1/18 અને થોડું આ સાઈડ લખીએ આપણે मूल कीमत अथवा छापेली कीमत बराबर 1 रुपया हवे छापेली कीमत कितनी छे एक तो एक ना 18% थाय हवे एक ना 18% એટલે 1 × 18 ना છેદમાં તો टकावारी ની નિશાની કાઢવી છે એટલે સંખ્યાને 100 વડે ભાંગવાના હવે ઓલામાં છે દુડાયા હતા આપણે જોઈએ જ ગયા છે 18 ના અડધા 9 100 ના અડધા 50 1 × 9 એટલે 9 × 1 ના છેદમાં આવશે 50 તો 18% જીએસટી સાથેની મૂળ કિંમત અથવા છાપેલી કિંમત કેટલી થાય 9 × 1 ના છેદમાં 50 હવે આપણે ઓલામાં જોયું તું એવી જ રીતે વસ્તુની ખરીદ કિંમત કેટલી આપેલી છે એક વસ્તુ 1239 રૂપિયામાં ખરીદવામાં આવે છે એટલે વસ્તુની ખરીદ કિંમત બરાબર છાપેલી કિંમત અથવા મૂળ કિંમત વત્તા 18% જીએસટી વસ્તુની છાપેલી કિંમત એટલે 1 રૂપિયા મૂળ કિંમત 18% જીએસટી સાથેની રૂપિયામાં એની કેટલી કિંમત થાય
નવેકના છેદમાં 50 રૂપિયા. આપણે રૂપિયામાં ફેરવું ટકાવારી મારશું તો 9x/50 આવશે. અહીંયા 9x/50 રૂપિયા ને એની ખરીદ કિંમત કેટલી હતી? તો કે 1239 રૂપિયામાં વસ્તુ ખરીદવામાં આવી, તો ખરીદ કિંમત એની 1239. હવે 1239 ના 1239 એમનો અહીંયા એક્સ નો 9x/50 સાથે સરવાળો. હવે આ પદને આવી રીતે આમ ફેરવી નાખી, એક્સ વત્તા 9x/50 બરાબર 1239 રૂપિયા. હવે આ 50 નો આની સાથે લસાઅ લેવાનો થાય, જો અહીંયા કાંઈ ન હોય તો છેદમાં 1 લખી શકાય. હવે ચોકડી ગુણાકાર બાકી, જો અહીંયા છેદ અલગ અલગ હોવાથી એનો સરવાળો ન થાય ડાયરેક્ટ, એનો લસાઅ લેવો પડે. લસાઅ લે ત્યારબાદ જ આ સંખ્યા બે નો સરવાળો થઈ શકે. તો પેલા આનો આની સાથે ગુણાકાર કરીએ એટલે 50x/50 આનો આની સાથે એટલે 9x/50 એક અને 50 નો ગુણાકાર એટલે 50 ને આખો એકમ છે રૂપિયામાં, ને અહીંયા સામે 1239 એમનો. હવે 50x/9x એટલે 59x, છેદમાં 50 ના 50 એમ, ને અહીંયા 1239. હવે જો આ 50 અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં જાય, અને 59 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જાય તો ભાગાકાર થાય, એટલે 1 ના 1 એમ નંબર રહેશે, 1239 પણ એમ નંબર રહેશે. માત્ર 50 ને આ બાજુ મોકલીએ તો ભાગાકાર થાય, અને આ 59 ને આ 50 ને આ બાજુ મોકલીએ એટલે ગુણાકાર થાય, અને આ 59 ને આ બાજુ મોકલીએ એટલે ભાગાકાર માં આવે. હવે 1239 વત્તા 50 એટલે થશે 61,950. તો એક્સ બરાબર 61,950/59. આનો ભાગાકાર કરીએ એટલે જવાબ આવશે 1050 રૂપિયા. તો હેર ડ્રાયર ની મૂળ કિંમત x એટલે શું? એની હેર ડ્રાયર ની મૂળ કિંમત અથવા આપેલી કિંમત, જો અહીંયા આપણે મેળવેલું જ છે, તો હેર ડ્રાયર ની મૂળ કિંમત અથવા છાપેલી કિંમત 1050 રૂપિયા થાય. વસ્તુની આપણે છાપેલી કિંમત શોધવાની હતી, અહીંયા સાઈડમાં લખી નાખું છું, હેર ડ્રાયર ની છાપેલી કિંમત 1050 રૂપિયા મળે. આ લીટી તમારે અહીંયા પૂરું થઈ ગયા પછી લખવાની છે, દાખલો પૂરો થઈ ગયા પછી આ લીટી લખવાની છે કે હેર ડ્રાયર ની છાપેલી કિંમત આમ કેટલી મળી? 1050 રૂપિયા મળે છે. તો દાખલા નંબર 11 ને વ્યવસ્થિત રીતે ફેરબુક માં લખી લો. પેલા આ વિભાગ લખજો, પછી આ વિભાગ, અને છેલ્લે આ લીટી. Thank you.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીશું. અહીં આપણું સ્વાધ્યાય 8.2 પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 8.3 ની પહેલા થિયરી જોઈશું. 8.3 માં આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદુ વ્યાજ. તો જૂની પાયાની માહિતી, સાતમા ધોરણમાં તમે સાદા વ્યાજ વિશે ભણી ગયા હશો, તો સાદા વ્યાજ વિશેના સૂત્રો કેવી રીતે શોધવું તેના વિશે થોડું ઘણું જોઈને આવજો. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 8.3 ની થિયરી સાથે શરૂઆત કરીશું. જય હિન્દ, જય ભારત.